આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠકમાં જણાવ્યું હતું કે ગુજરાત પરથી બિપરજોય નામનું સંકટ પસાર થઈ ગયું છે, જેને લઈને અનેક લોકોને ખૂબ મોટું નુકસાન થયું છે, જેની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા પૂર્વ તૈયારીના કારણે લોકોને મોટી સંખ્યામાં જાનહાનિ ટળી છે। આરોગ્ય વિભાગ, વીજળી વિભાગ તેમજ તમામ પ્રકારની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારબાદ 21 જૂને લઈને તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે। વડાપ્રધાન સાથે 107 દેશના પ્રતિનિધિઓ યોગમાં જોડાવાના છે અને ત્યારબાદ નુકસાનનું સર્વે કરતા જણાવ્યું કે પીજીવીએસએલના આશરે 700 કરોડનું નુકસાન અને 14,887 જેટલા હેક્ટરના બાગાયતી ખેતીમાં નુકસાન થયું છે। અને ઇલેક્ટ્રિસિટી પછી જો કોઈ આવે તો એ રસ્તાઓ વૃક્ષો પડવાના કારણે, વીજળીના પોલ પડવાના કારણે જે રસ્તાઓ બંધ થઈ જતા હોય અને પાણીની સમસ્યા અને આરોગ્યની સમસ્યા, આ 4 મહત્વના મેજર ફેક્ટર ઉપર પણ કામ કરી અને સાથે સાથે જે લોકોને સ્થળાંતરિત કરાવ્યા છે એમને પણ પુનઃવસવાટ, કેશ ડોલ્સ, રાહતની કામગીરી, આમ સમગ્રતયા આખા ગુજરાતની અંદર 8 પ્રભાવિત જિલ્લા અને પછી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં પણ આ વાવાઝોડું આગળ વધતા ત્યાં પણ અસર થઈ છે। ત્યાં પણ આ તમામ બાબતોની ખાતરી અને એ રાહત માટેની કામગીરી રાજ્ય સરકારે કરી દીધી છે।